શિબિરના થવાના છે. આજે હું કાલનો વિષય નથી લેતી, પણ આજે હું એક બહુ સરસ અને બહુ જબરદસ્ત ગાથા છે સમયસાર ગ્રંથાદિરાજની 320 નંબરની ગાથા છે એ લેવાનો વિચાર કર્યો છે. વિષય તો જે આપણો કાલે શિબિરનો છે કાલથી ચાલુ થશે. હમણાં અમારે દેવલાલીમાં આ 320 ગાથા ચાલે છે. 320 ગાથા એટલે સમયસાર ગ્રંથાદિરાજનો પ્રાણ છે. આ ગાથા શું છે? પ્રાણ છે. બહુ જબરદસ્ત અને બહુ ઊંચી વાત કરી છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છે. તમે બધા થોડા આગળ આવી જાઓ ને, બહુ પાછળ છો તમે બધા. જેમ સમુદ્રમાં ભરતી આવે તો શૃંખલા ઉછળે અને શું ઉછળે? બીજું મોતીઓ ઉછળે, બરાબર ને આંટી? ભાગ્યહીન હોય એના હાથમાં શું આવે? શૃંખલા આવે. અને ભાગ્યશાળી હોય એમના હાથમાં શું આવે? મોતી આવે. આપણે બધા કેવા છીએ? આપણે બધા ભાગ્યશાળી છે, કારણ કે આપણા હાથમાં સમયસર ગ્રંથાદિરાજ તો આવ્યું. પણ કહે છે ને, નાવને ચલાવવા માટે કોણ જોવે? નાવિક જોવે. એવા આ પંચમ કાળમાં, હુંડા અવસરપીણી કાળમાં, નિકૃષ્ટ કાળમાં આપણને બહુ ઊંચી વાત મળી ગઈ છે. કઈ વાત મળી છે? એટલે ઊંચામાં ઊંચી ભગવાન થવાની વાત આપણને મળી છે. હું ભગવાન સ્વરૂપ છું અને પર્યાયમાં ભગવાન થઈ શકું છું એ વાત આ કાળમાં ગુરુદેવશ્રી આપણને સમજાવી છે. પૂજ્ય બેનશ્રીબેન શું કહેતા? પૂજ્ય બેનશ્રીબેન કે ભગવાન આત્મા બોલતા પણ અમને કોઈ શીખડાવ્યું? ગુરુદેવશ્રીએ શીખડાવ્યું. રીતાબેન હા ને, સેજલબેન શું કીધું? ભગવાન આત્મા બોલતા પણ અમને કોઈ શીખડાવ્યું? ગુરુદેવશ્રીએ શીખડાવ્યું છે. એવી આજે આ બહુ ભૂમિકા ના બનાવતા, કારણ કે એક જ કલાક છે, હું આ 320 ગાથાને ચાલુ કરું છું. બહુ જબરદસ્ત ગાથા છે. આ ગાથાનું પ્રયોજન એ જ છે કે અનાદિકાળથી જે પર્યાયમાં મોહ છે એ મોહને નાશ કરવાનો અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ આ ગાથાનો ઉદ્દેશ છે, આ ગાથાનું પ્રયોજન છે. સમયસારની એક એક ગાથા જ એવી છે, એની કોઈ તુલના જ ન કરી શકાય. કે છે ને, આખા જગતનો વૈભવ એક બાજુ મૂકો, આખા જગતનો વૈભવ એક બાજુ મૂકો, બરાબર ને, અને એક બાજુ શું મૂકો? સમયસાર મૂકો. શું કીધું સેજલબેન? આખા જગતનો વૈભવ એક બાજુ મૂકો અને એક બાજુ શું મૂકો? સમયસાર મૂકો, તો પણ આની વેલ્યુ ઘટવાની નથી. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ઊંચી વાત. અને હવે જો આપણે પર્યાયમાં આપણા પ્રયોજનની સિદ્ધિ ન થાય તો ટોડલમલજીની ભાષામાં કહીએ તો કહે છે કે અમારા અભાગ્યની મહિમા થાય એમ નથી. આ આટલું બધું મળ્યા પછી અને એમાં પણ આ 320મી ગાથા અહીંયા ચાલુ કરી છે. 320મી ગાથા બહુ સરસ. આપણે ગાથાનો જરાક પાઠ કરીએ. જમનેત્ર તે મજ જ્ઞાન નથી, કા રક નથી વેદક અરે જાણે જ બંધ તે મજ મોક્ષને. સમજો, પહેલા આપણે દ્રષ્ટિના વિષયને સમજવા પહેલા પ્રમાણના દ્રવ્યને સમજીએ. કારણ કે જે પ્રમાણનો દ્રવ્ય છે ને, પ્રમાણનો દ્રવ્ય પદાર્થ એક છે. પદાર્થ કેટલો છે? એક છે. પદાર્થ એક અને એના અવયવ કેટલા? બે. બધાને પાછળ સંભળાય છે? પદાર્થ એક અને અવયવ કેટલા? એના અંશ કેટલા? બે. કયા બે અંશ છે ના? તો કે એક ટકવા વાળો અંશ અને એક બદલવા વાળો અંશ, બરાબર ને? એક પ્રતિ સમય બદલ્યા કરે છે અને એ બદલતાની વચ્ચે પણ એક અંશ એવો છે કે જે હર સમય કેવો છે? તો કે ધ્રુવ છે, નિત્ય છે, ટકવા વાળો છે. પદાર્થ બે નથી. જો વસ્તુનું બંધારણ કેવું છે? અગર દ્રવ્ય પર્યાયને સર્વથા અલગ માનશું સેજલબેન,
દ્રવ્ય પર્યાયને સર્વથા અલગ માનશું ને તો બે વસ્તુ ઊભી થઈ જશે નીતાબેન, અને બે વસ્તુ, અને આપણે અગર એને સર્વથા અભેદ માનશું, સર્વથા અભેદ માનશું તો વસ્તુ બે નહીં કહેવાય, વસ્તુ કેવી કહેવાશે? એટલે પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જશે. ખ્યાલ આવે છે તમને? તો વસ્તુ કેવી છે? તો કે કથનચિત ભેદ અને કથનચિત અભેદ. વસ્તુ કેવી? તો કે ભેદ અભેદાત્મક છે, ભેદ અભેદાત્મક છે, ભિન્ન ભિન્નાત્મક છે. ખ્યાલ આવે છે કે નહીં? એક અને એક આત્મક છે. જેમ કે શરીર છે ને, શરીર તો શરીરના અલગ અલગ અંગ છે. શરીર કેટલા? એક. અંગ કેટલા? ઘણા બધા. બધા પોતપોતાનું શું કરે છે? કામ કરે છે ને. એમ આત્માના અવયવ બે, પણ સ્વરૂપ કેવું? સ્વરૂપ કેવું? સત્તા એક. સત્તા એક એટલે કે જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાય છે, જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય છે. ખ્યાલ આવે છે? પણ સ્વરૂપ કેવું? સ્વરૂપ કેવું? સ્વરૂપ કેવું? લક્ષણ કેવા? તો કે બંનેના જુદા જુદા, એક ટકવા વાળો અને એક બદલવા વાળો. સમજાય છે કે નહીં? ઘણીવાર ઘણીવાર પર્યાયનો આરોપ દ્રવ્ય ઉપર આપીને આપણે એમ કહી દઈએ કે દ્રવ્ય જ પરિણમે છે. વ્યવહાર કથનો આવે છે ને, વ્યવહાર કથનો, કે આખું દ્રવ્ય જ પરિણમે છે. કહેવાય છે કે નહીં વ્યવહારમાં? સમજાય છે ને? જેમ કે હું તમને એક ઉદાહરણથી સમજાવું કે ચક્કી છે, ચક્કી તો ચક્કીના બે પાર્ટ છે, એક ધ્રુવ અને એક ચાલવા વાળો, બરાબર ને? પણ આપણે શું કહીએ રીટાબેન, આપણે શું કહીએ કે ચક્કી ચાલે છે, પણ વાસ્તવિક સ્વરૂપ શું છે? વાસ્તવિક સ્વરૂપ શું છે? કે એક ચાલે છે, એક એનો પાર્ટ ચાલે છે, ને બીજો પાર્ટ તો કે ધ્રુવ છે, બીજો પાર્ટ સ્થિર છે. કહેવામાં એમ આવ્યું, પણ સ્વરૂપ કેવું છે? તો કે એક નિત્ય છે અને એક કેવું છે? અનિત્ય અંશ છે. બરાબર કે નહીં? હવે આ દ્રવ્ય પર્યાયનું પ્રમાણદ્રુવ દ્રવ્ય આખો બરાબર સમજીએ પહેલા જ્ઞાનમાં, કારણ કે જ્યાં સુધી આને નહીં સમજે ત્યાં સુધી આમાં આપણે હે ઉપાધિ નહીં કરી શકીએ. ખ્યાલ આવે છે? મુખ્ય ગુણ નહીં કરી શકીએ. અહીંયા તો આ ગાથામાં તો પ્યોર દ્રષ્ટિનો વિષય સમજાવ્યો છે, કારણ કે આ ગાથામાં જે દ્રષ્ટિનો વિષય સમજાવ્યો છે એ જ્યારે જ્ઞાનનું જ્ઞેય, ધ્યાનનું ધ્યેય બને છે ત્યારે જઈને પર્યાય કેવી થાય છે? અકર્તા અને અવેદક થાય છે. શું કીધું? અહીંયા બે શબ્દ આવ્યા ગાથામાં, બે શબ્દ, અકર્તા, અકારક અને અવેદક. વાત કરી રહી છે દ્રવ્ય સ્વભાવની. હું કેવો છું? હું કેવો છું? અકારક છું અને અવેદક છું. કેવો છું સેજલબેન? અકારક અને અવેદક છું. બરાબર ને? ખ્યાલ આવે છે કે નહીં? પ્યોર દ્રવ્ય સ્વભાવની વાત કરી રહી છે. પણ અહીંયા કે છે પહેલા પ્રમાણની વસ્તુને સમજો બરાબર, કારણ કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. હને ખ્યાલ છે ને? સોગાનીજીનો બોલ છે ને. શું કીધું બેન? પ્રમાણથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. હમણાં તો ક્યાં ઊભા છીએ આપણે બધા? કહો છો પ્રમાણથી બહાર. આ શરીરનું હું કંઈ કરી શકું છું? આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે તો 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 શું થઈ જાય? જડ અને ચેતન બંને એક થઈ જાય. ખ્યાલ આવે છે ને? અહીંયા તો એ બહારનો બધો વ્યવહાર, ખ્યાલ આવે છે ને? સહયોગ મારા, એ બધું કર્તૃત્વની તો વાત જ નથી અહીંયા. કારણ કે અહીંયા તો આ ગાથા તો બહુ ઊંચી વાત કરે છે, બહુ જબરદસ્ત ગાથા છે. કારણ કે અનાદિકાળનો જે મોહ છે, કેમ રખડીએ છીએ સંસારમાં, પર્યાયમાં કેમ રખડીએ છીએ? કારણ કે અનાદિકાળનો જે પર્યાયમાં મોહ છે ને, એ આ જીવના અનાદિકાળથી સંસારમાં રખડાવે છે. મારે આ ભાવમાં શું કરવું છે? મારું પ્રયોજન શું છે? કે મારે તો ભાવનો અભાવ કરવો છે કે નહીં? બોલો બોલો, નક્કી કરીએ કે નહીં? પહેલા આપણું પ્રયોજન નક્કી કરો કે શું કરવું છે. તો કે ભાવનો અભાવ કરવો છે. તો એ ભાવનો અભાવ કરવાની વિધિ, ઉપાય આખો એ આ ગાથામાં આપ્યો છે કે કેમ કરી શકે છે. હવે અહીંયા કહે છે કે પર્યાય કરે, બધું જે થાય છે રીટાબેન, બધું થાય છે. શેમાં થાય છે? તો કે પર્યાયમાં થાય છે. આવી જો પ્રમાણના દ્રવ્યમાં. હમણાં તો બહારનું તો હવે કઈ લક્ષ્ય જ નથી. સ્ત્રી, ઘર, કુટુંબ, પરિવાર, શરીર, નો કર્મથી તો આપણને ક્યારના હટાવી નાખ્યા. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ તો કે કરી શકતું નથી. જબરદસ્ત સિદ્ધાંત ગુરુદેવ શ્રીએ આ કાળમાં આપણને આ બધા જબરદસ્ત સિદ્ધાંત આપી દીધા છે. ખાલી આ સિદ્ધાંતોનું ચિંતવન કરતા આપણે કેટલા નિર્ભર થઈ જઈએ છે. આ ગાથા જો જીવનમાં ઉતરી જાય ને તો તો સાચેમાં આપણે કેવા થઈ જઈએ? કેવા થઈ જઈએ? નિર્ભર થઈ જઈએ. કોઈ ટેન્શન નહીં, કોઈ આકુળતા નહીં. કારણ કે હું કેવો છું? અકારક અને અવેદક છું.
હર્ષાબેન સમજાય છે ને, વર્ષાબેન શું નામ છે આપણું, અને અકારક અને અવેદક છું. આ બહુ બહુ માલ ભર્યો છે, બહુ બહુ ગંભીર ગાથા છે, એટલી ઊંચી વાત કરે છે. કારણ કે આ ગાથાને પચાવવા માટે હૃદય પણ કેવું જોશે, તો કે બહુ મોટું જોશે. હવે કોનો કરતા કોનો વેદક છે વાત આપણે પછી કરશું, બરાબર કે નહીં? હમણાં તો વાત કરી છે આપણે પ્રમાણના દ્રવ્યની. જેજલબેન શું કીધું? પ્રમાણના દ્રવ્યની વાત છે, બરાબર ને? પર્યાય કેવી, પર્યાય કેવી, તો કે પલટવા વાળી. દ્રવ્ય કેવો, સ્વભાવ કેવો, દ્રવ્ય સ્વભાવ કેવો, તો કે ટકવા વાળો. ખ્યાલ આવી ગયો બધાને? બે અંશ ખ્યાલ આવી ગયા, બરાબર. હવે પર્યાય શું કરે છે? તો કે પર્યાયનું કામ છે દ્રવ્યનો પરિચય આપો. શું કીધું રીટા મેં? દ્રવ્યનો પરિચય આપો, એ તો પર્યાયનું કામ છે. દ્રવ્ય પરિચય, તો કે દ્રવ્ય, દ્રવ્ય કારક અવેદક. ખ્યાલ આવે છે ને? પરિચય દ્રવ્ય નહીં આપે, પરિચય કોણ આપશે? તો કે પરિચય એ પર્યાય આપે છે. હવે પરિચય પર્યાય આપે છે, તો એ પરિચય કેવો આપે છે, કેવો આપે છે? હવે એ અગર એ પર્યાય દ્રવ્યમાં અહમ કરશે, તો એ દ્રવ્યનો પરિચય કેવો આપશે, કેવો આપશે? સાચો આપશે, સાચો આપશે. કેવો આપશે ખબર છે? દ્રવ્ય પણ એમ કહેશે કે હું અકારક છું અને અવેદક છું. અકારક, અકારકને શોર્ટમાં કહીએ, શોર્ટમાં અકારકનો અર્થ એટલે કે કરવા, કરવા વાળો નથી, અકર્તા, અકર્તા છું, અકર્તા છું. પર્યાય પણ કેવી થઈ જાય છે? અકર્તા થઈ જાય છે. અનાદિકાળથી આ મો શું છે? મો, તો કે કર્તા બુદ્ધિનો જ તો મો છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, ખાલી આ એકચ્યુઅલી તો કરી શકતો જ નથી. આ અજ્ઞાની જીભ પણ જે છે ને, અજ્ઞાની જીભ, એ પણ ખરેખર પરદ્રવ્યને પર્યાયમાં કાંઈ કરી શકતો નથી. ખાલી અજ્ઞાનથી માને છે કે હું પરદ્રવ્યને પર્યાયનો કરનાર છું. ફરક એટલો છે જ્ઞાની અજ્ઞાનીમાં, તો કે માન્યતામાં જમીન આસમાનનો અંતર પડી ગયો. માન્યતામાં, સહયોગમાં કોઈ ફેર પડ્યો? સહયોગમાં, તો કે ના, સહયોગમાં કોઈ ફેર નહીં, સહયોગમાં કોઈ ફેર નથી. કદાચિત પરિણામમાં પણ જોઈએ તો જ્ઞાનીને પણ કેવા પરિણામ દેખાય છે? અશુભ પરિણામ દેખાય છે. પણ શું થઈ ગયો, શું થઈ ગયો? શ્રદ્ધા અપેક્ષા, તો કે અકર્તા અવેદક થઈ ગયો. અને અજ્ઞાની કેમ રહ્યો, અજ્ઞાની કેમ રહ્યો? કારણ કે માન્યતામાં એ ઊભું કર્યું કે હું પરદ્રવ્યને પર્યાયનો કરતા છું. ખ્યાલ આવે છે કે નહીં? જબરદસ્ત આપણને અહીંયા ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આપ્યો, કે જેમ દ્રવ્ય, દ્રવ્ય સ્વતંત્ર, દ્રવ્ય એક ત્રિકાળ સત છે, ગુણ પણ સત છે, ગુણ પણ સત છે, એવી રીતે પર્યાય પણ સત છે. સમજાય છે કે નહીં? પર્યાય પણ સત છે. કેટલા સમયનું સત? તો કે એક સમયનું. દ્રવ્ય ગુણ, દ્રવ્ય ગુણ, તો કે એ તો ત્રિકાળ સત છે, ત્રિકાળ સત છે. પણ પર્યાય પણ કેવું છે? એક સમયનું સત છે. એના જન્મ ક્ષણમાં ઉત્પન્ન થાય છે. એને બદલવા વાળો પરદ્રવ્ય તો નથી, પણ પોતાનો સ્વદ્રવ્ય પણ એને બદલી નથી શકતો. આ ખાલી મિથ્યા પરિણામ, મિથ્યા બુદ્ધિ કરે છે કે હું આ પર્યાયને શું કરું, આગળ પાછળ કરી દઉં. ખ્યાલ આવે છે કે નહીં? હા ને, સમજાય છે કે નહીં? પરદ્રવ્યની પર્યાયને બદલી દઉં, મારી પર્યાયમાં ફેરફાર કરી દઉં, તો કે છે કે અહીંયા જીવ મૌન નિંદ્રામાં સૂતો છે. કારણ કે એક એક સમયની પર્યાય પોતાના સ્વકાળમાં ખચિત છે, પોતાના સ્વકાળમાં ખચિત ખચિત છે. કારણ કે જે સમય જે પર્યાય થવાની છે ને સેજલબેન, એ જ પર્યાય થાય છે. એને ફેરફાર કરવા વાળો કોઈ પરદ્રવ્ય તો નહીં, પણ સ્વદ્રવ્ય પણ નથી. કેમ કરી શકે? કારણ કે એનું સ્વદ્રવ્ય તો અપરિણામી છે ને. અપરિણામી પરિણામને કેમ કરે? પરિણામ કેવા, પરિણામ કેવા, તો કે પલટવા વાળા. અને હું કેવો, હું કેવો રીડાબેન? હું તો અપરિણામી છું ને. તો અપરિણામી પરિણામને કેવી રીતે કરી શકે? અગર પરિણામને કરવા જાય, તો પરિણામનો નાશ થતા દ્રવ્યનો પણ શું થઈ જવો જોઈએ? આંટી, નાશ થઈ જવો જોઈએ ને, બરાબર કે નહીં? હને અહીંયા કહે છે ને, પરિચય કીધો ને, પરિચય. અને હમણાં સુધી, હમણાં સુધી પર્યાય અજ્ઞાનીની કેવો પરિચય આપે છે દ્રવ્યનો? છે તો કેવો? જબરદસ્ત, જબરદસ્ત તત્વ છે, જબરદસ્ત, માલામાલ, અનંત ગુણથી ભરેલો, લબાલબ જ્ઞાન અને સુખથી, સુખ શાંત રસ સે લબાલબ યહ જ્ઞાન સાગર આત્મા, વિભ્રમ કી ચાદર હટા દો સર્વાંગ સુંદર આત્મા. છે તો આવો, પણ હમણાં સુધી પર્યાય એનો પરિચય કેવો આપે છે? ગુરુદેવ કહેતા ને
કેટલા વાળા પોતાને માઈનો, શરીર વાળો, ઘર વાળો, રાગ વાળો, સ્ત્રી વાળો, પુત્ર વાળો, પૈસા વાળો, કરોડપતિ વાળો, પણ છે કયા વાળો? નક્કી તો કરો, છે કયા વાળો? આંટી કયા વાળો? બા કયા વાળો છું? કયા વાળો છું? કયા વાળો? અરે હું તો ચૈતન્ય વાળો છું, અનંત ગુણો વાળો છું, ખ્યાલ આવે છે ને? અહીંયા કેટલા વાળા, કારણ કે અનેકપણામાં પોતાપણું સ્થાપિત કર્યું. અને કોને ભૂલી ગયો? એકને ભૂલી ગયો, એક પરમાત્માને ભૂલી ગયો, એક દ્રવ્ય સ્વભાવને ભૂલી ગયો. પરિચય ખોટો આપે છે. અને જ્યારે પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે તો પર્યાય દ્રવ્યનો તો કે સાચો અનુભવ આપે છે. સમજાય છે કે નહીં? હવે અહીંયા કહે છે જે અશુદ્ધતા છે, જે રાગ છે, અશુદ્ધતા છે, બધું શેમાં છે રીટાબેન? પર્યાયમાં છે ને, પર્યાયમાં છે ને. અને ભૂલ શું કરીએ છીએ આપણે? ભૂલ શું કરીએ છીએ કે આખા આત્માને અશુદ્ધ માનીને બેસી ગયા છે. પાછળ પાછળ સમજાય છે? અવાજ આવે છે? શું કીધું અહીંયા? અશુદ્ધતા છે પર્યાયમાં. આ આ ગાથા પ્યોર મિથ્યાત્વને તોડાવવા અને સમ્યક્તની પ્રાપ્તિ કરાવવા વાળી ગાથા છે. હવે નથી જોતા પર્યાયમાં ભવ, હવે નથી રખડવું મારે પર્યાયમાં. સમજાય છે કે નહીં? કારણ કે હવે હવે સમયસર ગ્રંથાધિરાજ મળ્યા પછી, ગુરુદેવ મળ્યા પછી, જો હજી મોં ઊભું રહે તો ખરેખર જોઈએ તો મને ગુરુદેવ મળ્યા જ નથી. આપણે એ ગુરુના શિષ્ય છે કે જે ગુરુએ મોનો ક્ષય કર્યો, તો આપણે પણ શું કરશું આ ભવમાં? આ ભવમાં શું કરશું? તો કે મોનો અભાવ કરીને જ રહેશું. બરાબર કે નહીં? હવે અહીંયા કહે છે બધી બધી અશુદ્ધતા ક્યાં છે? તો કે પર્યાયમાં છે. પણ માનીએ છીએ શું રીટાબેન? માનીએ છીએ શું? આખા દ્રવ્યને અશુદ્ધ માની બેઠા છે, હને? ખ્યાલ આવે છે કે નહીં? હું હર સમય કેવો? વસ્તુ સ્વરૂપનો નિર્ણય તો કરો, વસ્તુ સ્વરૂપનો નિર્ણય કે હું કેટલો જબરદસ્ત માલા માલ તત્વ છું. અહીંયા પર્યાયમાં રાગ થતા પોતાને કેવો માની લે છે? રાગી માની લે છે. અહીંયા પર્યાયમાં કસાય થતા ક્ષયોપશમ જ્ઞાન ઓછું હોય તો પોતાને કેવો માની લે છે? હીનદીન માની લે છે, પોતાને પામર માની લે છે. પણ ખરેખર હું કેવો છું? ખરેખર હું કેવો છું? તો કે હું તો પરમાત્મા છું, સિદ્ધોની જાતિ જેવો છું. ખ્યાલ આવે છે કે નહીં? ભગવત સ્વરૂપ છું, અનંત ગુણોથી લબાલબ ભરેલો છું. કારણ કે આ ગાથા ખાલી એક દ્રષ્ટિનો વિષય બતાડે છે. એ દ્રષ્ટિના વિષય જ્યાં સુધી જ્ઞાનમાં મુખ્ય નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધા એમાં અહમ નહીં કરે. શું કીધું? દ્રષ્ટિનો વિષય ક્યાં મુખ્ય થવો જોઈએ? જ્ઞાનમાં. ખ્યાલ આવે છે કે નહીં? હને, જેમ કે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. જલમાં કાઈ ઉત્પન્ન થાય ને, કાઈ હને, ઓલી ગંદકી ઉત્પન્ન થાય તો એ જલમાં ક્યાં છે? એ જલમાં ઉપર જ છે. તમે જોયું હોય તો, નીચેનું જલ જોયું ને, નીચેનું જલ તો, નીચેનું જલ કેવું છે? એકદમ શુદ્ધ છે, નિર્મલ છે, નિર્મલ છે. એ કાઈ ક્યાં છે? કાઈ ક્યાં છે? ઉપર છે. સમજાય છે ને? થઈ છે જલમાં જ, પણ એનો જલમાં રીજાબેન પ્રવેશ નથી. સમજાય છે કે નહીં? થઈ છે જલમાં, પણ જલમાં એનો પ્રવેશ નથી. એ મૈયા કહે છે અશુદ્ધતા આત્મામાં જ થાય છે, એની પર્યાયમાં થાય છે. કારણ કે અશુદ્ધતા કોઈ કર્મમાં નહીં, સંયોગમાં નહીં થાય છે. ક્યાં? સેજલબેન, પર્યાયમાં થાય છે. સીમા ક્યાં સુધી છે અશુદ્ધતાની? સીમા તો કે પર્યાય સુધી છે. દ્રવ્ય સ્વભાવમાં તો કે દ્રવ્ય સ્વભાવમાં પર્યાયનો, અશુદ્ધતાનો પ્રવેશ જ નથી થયો. અને મેં માન્યું શું? તો કે મેં માન્યું આખા દ્રવ્યને કેવો માની લીધો? આખા દ્રવ્યને અશુદ્ધ માની લીધો. એટલે અનુભવમાં પણ આખો કેવો દ્રવ્ય આવ્યા કરે છે? વારંવાર અશુદ્ધ જ અનુભવમાં આવે છે. આવે છે ને ગાથા, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા ને મેળવે. ખ્યાલ આવે છે કે નહીં? અને અશુદ્ધ જાણે આત્માને અશુદ્ધતાને પ્રાપ્ત કરે. ખ્યાલ આવે છે કે નહીં? શું કીધું? એ અહીંયા કહે છે કે અહીંયા જેવો પોતાને માને છે ને એવો અનુભવ કરે છે. માન્યતા બદલવી છે કે નહીં? માન્યતા, દ્રવ્ય સ્વભાવ તો અનાદિથી જેવો છે ને એવો જ રહ્યો છે. જો કાત્યો શુદ્ધ એક નિત્ય ધ્રુવ પરમપરિણામિક ભાવ લક્ષણ વાળો મારો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એક વાસ્તવિક સ્વરૂપ, એક રિયલ પરમનન્ટ સ્વરૂપ મારું કોઈ હોય તો આ છે.
ख्याल आवे छे ने पर्याय मां अशुद्धता अने मानव आखा आखा आत्मा ने अशुद्ध के छे ने आदत कोई छोकरो होय ने कोई छोकरो तो के छोकरानी आदत बगड़ेली होय ने पण छोकरो कोई मम्मी के नहीं 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 खाली आदत छोकरो तो केवो छे चिलबेन बहु बराबर छे एकदम डायो छोकरो छे एकदम डायो छे एम अहीं एम अहीं એમ અહીંયા આદત આદત બગડી છે આદત વસ્તુ વર્ષાબેન વસ્તુ 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 વસ્તુમાં કોઈ બિગાડ નથી વસ્તુમાં કોઈ બિગાડ નથી વસ્તુ તો કેવી તો કે શુદ્ધ જ છે વસ્તુ કેવી તો કે અપરિણામી છે ખ્યાલ આવે છે ને વસ્તુના ચાર લક્ષણ કહું અશુદ્ધતા નથી અપૂર્ણતા નથી અલ્પજ્ઞતા નથી અને અનિત્યતા નથી શું કીધું શેજલબેન ચાર વસ્તુ તમે બોલશો અશુદ્ધતા નથી અલ્પજ્ઞતા નથી અપૂર્ણતા નથી અનિત્યતા નથી આ સમજાય છે કે નહીં જેના ગાણા ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી ગાયા અને હજી આપણે એનો મહિમા નો આવે હજી આપણે એનો બહુમાન નો આવે કે હું આવો એક અનાદી નિદમ તત્વ શુદ્ધ પરિણામિક ભાવ આવો એટલે એક કૂટસ્થ અપરિણામી જે હંમેશા હંમેશા કેવો હંમેશા કેવો તો કે એકરૂપ રહેવા વાળો ખ્યાલ આવે છે ને મિત્ર પણ કેવા હોય મિત્ર પણ કેવા હોય મિત્ર જગતમાં તમે જ્યારે કહેશો ત્યારે અમે અમે હાજર હને અડધી રાત્રે પણ બોલાવશો તો અમે આવી જશું એ જ સાચી મિત્રતા કહેવાય ને મિત્રતા એમ આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કહે છે કે જ્યારે જ્યારે તને મારી જરૂર હોય ત્યારે હું હાજર છું ખ્યાલ આવે છે કે નહીં બેનશ્રી બેનના બોલમાં કહીએ તો જાગતો જીવ ઊભો છે ક્યાં જાય શું કીધું તમે જરા આગળ આવજો ને પાછળ બધા બહુ આમ ગીચડો થઈ ગયો છે આમ મને બહુ દૂર પડે છે ઓલા બેનો દેખાતા નથી મને બધા એકદમ આગળ આવી જવાનું એકદમ આપણે ગુરુદેવના ગુરુદેવશ્રીની પાસે આમ બેસી જવાનું ખ્યાલ આવે છે ને એકદમ કારણ કે આપણા આપણે આપણે એકદમ ગુરુદેવશ્રી અને કુનકુન આચાર્ય દેવ અને કહે છે ને પહેલા ગુરુદેવશ્રી મોક્ષે જાય એની પહેલા સેજલબેન એટલે આમાં તો આપણો નંબર વન હોવો જોઈએ ખ્યાલ આવે છે નંબર વન કારણ કે આપણે કેટલામાં નંબર લગાડવાનો છે હા બહુ સરસ 600 આ બેન કહે છે 608માં લાગી જશે કોઈ વાંધો નથી કોઈ ટેન્શન નથી કારણ કે 320મી ગાથા સમજી જઈએ તો કોઈ શંકા તો કે કોઈ શંકા નહીં કારણ કે નિયમથી સેજલબેન લાગવાનો છે અને ભાયંદરના જીવોનો તો પહેલા લાગશે હું તો ગેરંટી આપું છું કારણ કે જબરદસ્ત રૂચિવાળા જીવો છે આવા રૂચિવાળા જીવો મેં જોયા નથી કશે બોલો હજી તો શિબિર કાલથી ચાલુ થવાની છે પણ જોવો તો ખરી આઈ એમ એટલે આમ ઉત્સાહ છે તમારા બધાનો એવો કે આવા જીવો નહીં જાય તો કોણ જશે સમજાય છે કે નહીં 608માં તમારો નંબર નહીં લાગે આપણો નંબર નહીં લાગે તો કોનો લાગશે ખ્યાલ આવે છે કે નહીં વખણાય છે આપણે તમારા બધાને તો બહુ વખાણ થાય છે આખા બોમ્બેમાં આખા કહે છે ને કે ભાઈ અંદરનું મુમુક્ષુ મંડળ ઇઝ નંબર વન આમ નામ આવી ગયું ભાઈ અંદર જવાનું છે તો રૂવાટા ઊભા થઈ ગયા સાચે કારણ કે બહુ આ રૂચિ થવી ને આ કાળમાં આ પંચમ કાળમાં આ રૂચિ થવી પણ બહુ દુર્લભ છે રૂચિ થવી હવે વાત મારે હલકી નથી કરી નાખવી કારણ કે આપણે બહુ ઊંચી વાત પર આવ્યા છીએ બરાબર ને અહીંયા શું કીધું અહીંયા શું ક્યાં હતો પોઈન્ટ ક્યાં હતો આત્મા ક્યારે છે વિદ્યમાન હાજરા હજુર હંમેશા ખ્યાલ આવે છે ને કે છે ને જાગતો જીવ ઊભો છે ક્યાં જાય સમજાય છે કે નહીં અશુદ્ધતા પર્યાયમાં અને માન્યો આખા દ્રવ્યને અશુદ્ધ હું કેવો શુદ્ધતાની ખાણ હું કેવો નિત્યતા વાળો અજર અમર ક્યારે મારો મરણ તો કે પર્યાયનો મરણ થાય મારો મરણ થતો નથી સમજાય છે કે નહીં હને આ ગાથાના શબ્દ બહુ જબરદસ્ત છે આ ગાથામાં પારણામિક ભાવ માટે એક બહુ સુંદર વાક્ય વાપર્યું છે હા બોલો બેન હું સકળ નિરાવરણ એક અભેદ પ્રત્ય અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પછી અરે વાહ અહીંયા લખેલું છે બોલો શુદ્ધ પારણામિક ભાવ લક્ષણ વાળો હું છું અવિનશ્વર શુદ્ધ પારણામિક ભાવ લક્ષણ વાળો તે જ હું છું શું કીધું
બધાને યાદ રહ્યું, બધાને યાદ રહ્યું. પાછળ કોણ બોલશે? પાછળ કોઈ બોલશે? હા બોલો બેન, કોઈ બોલશે? તમે બોલજો કોઈક તો. હા બોલો, જોઈને બોલવાનું છે, બોલો જોરથી. હા શું કીધું? હું કેવો? અખંડ, એક, પ્રત્યક્ષ, પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારનામિક ભાવ લક્ષણ વાળો હું છું. આહા, સમજાય છે ને? ક્યાં આપણને, ક્યાં આ ગાથા કેટલી ઊંચી ઊંચી જગ્યા પર લઈને આપણને બેસાડી દે છે. હવે અહીંયા કહી દીધું, અહીંયા કહી દીધું, આ ગાથામાં કહી દીધું. આગળની ગાથામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારની ગાથા છે. આગળની ગાથામાં તો કહી દીધું. શું કીધું? કે આની પહેલાંની બધી ગાથા આવી ને જે, એમાં કીધું કે જ્ઞાની થતા બંધ અને બંધ, બંધ અને ના, ઉદય અને બંધના જ્ઞાતા થાય છે. શું કીધું? ઉદય અને બે વસ્તુ કીધી, ઉદય અને બંધ. પણ આ ગાથામાં તો ચાર વસ્તુ કીધી સેજલબેન, ચાર વસ્તુ. શું કીધી? બંધ, ઉદય, નિર્જરા અને મોક્ષ. ચાર વસ્તુ કઈ કીધી? ચાર વસ્તુ, બંધ, ઉદય, નિર્જરા અને મોક્ષ. પાછળ પાછળ કોઈ બોલશે? ચાર વસ્તુ કઈ? ચાર વસ્તુ, બંધ, ઉદય, નિર્જરા અને મોક્ષ. એટલે ઇન શોર્ટમાં એમ કહેવાય, ઇન શોર્ટ, કે બંધના પરિણામ, મોક્ષના પરિણામ, બંધના કારણો અને મોક્ષના કારણો. બરાબર ને? બંધના કારણો, બંધના કારણ કયા? બંધના કારણ કયા? તો કે મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર, શુભ અશુભ ભાવ. અને મોક્ષના કારણ કયા? મોક્ષના કારણ કોઈ બતાવી શકે? બહુ સરસ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષના કારણો. આ ચારેયના જ્ઞાની કેવા થઈ ગયા? તો કે જ્ઞાતા થઈ ગયા. કેમ જ્ઞાતા થયા? કેમ જ્ઞાતા થયા? કારણ કે એવા સ્વભાવનો અનુભવ થયો તો પર્યાયમાં પણ કેવા થઈ ગયા? જ્ઞાતા થઈ ગયા. સમજાય છે કે નહીં? શું કીધું રીટાબેન? પણ કેવા થઈ ગયા? જ્ઞાતા થઈ ગયા. ચાર વસ્તુના જ્ઞાતા થયા. ચાર વસ્તુના શું કીધા? ચાર વસ્તુ, બંધ, ઉદય, નિર્જરા અને મોક્ષ. શું કીધા સેજલબેન? બંધ, ઉદય, નિર્જરા અને મોક્ષ. ખ્યાલ આવે ને? હવે અહીંયા કે છે, હમણાં હમણાં પર્યાયની વાત ના કરો, કારણ કે પર્યાય, પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે, એના કાળમાં થવાનું છે. હમણાં તો ગાણા કોના ગાયા છે? કોના ગાયા છે? તો કે ત્રિકાળીના ગાણા ગાયા છે. સમજાય છે કે નહીં? હવે કે છે, પર્યાયમાં મિથ્યાત્વ હોય, જો આ આ ગાથાનો એંગલ સમજો, અહીંયા કે છે, પર્યાયમાં મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય, ત્રિકાળીમાં શું થયું? પોઈન્ટ પોઈન્ટ સમજાય છે? પોઈન્ટ સમજાય છે? નિગોદમાં ગયો કે સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ, મને એમ કહો કે ત્રિકાળીમાં શું થયું? તો કે ત્રિકાળીમાં કાંઈ ન થયું. ત્રિકાળી તો, ત્રિકાળી તો અપરિણામી, જેવો હતો નિગોદમાં એવો જ ક્યાં રહ્યો? સિદ્ધમાં. ખ્યાલ આવે છે કે નહીં? જોકાત્યો, જોકાત્યો. કેમ કોઈ કે ને કે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ હોય એને વરમાળા, એને એને માળા, એને માળા પહેરાવો, હને પહેરાવો તો એની ઇજ્જત વધી જાય, હને, અને એને માળા ન પહેરાવો તો એની ઇજ્જત ઘટી જાય. તો કે એવું તો નથી, કારણ કે એની ઇજ્જત કોનાથી છે? એના એના વ્યક્તિત્વથી છે ને. એને પહેરાવો કે ના પહેરાવો, એનાથી એને શું લેવા દેવું છે? શું લેવા દેવું છે? તો કે કાંઈ નહીં, કાંઈ નહીં. કારણ કે વ્યક્તિત્વ, વ્યક્તિત્વ એના વ્યક્તિત્વથી શોભાયમાન છે. એમ પર્યાયમાં હોય, હોય મિથ્યાત્વ હોય કે સભ્યત્વ હોય, શું લેવા દેવું? ત્રિકાળીને શું લેવા દેવું? મને એમ કહો. તો કે કાંઈ નહીં. કારણ કે એ કેવો તત્વ, કેવો તત્વ, કેવો? તો કે નિષ્ક્રિય, બધી પર્યાયોથી પાર. કેવો છે? બધી પર્યાયોથી પાર. એટલે કઈ પર્યાય કીધી ખબર છે? કઈ પર્યાય? અરે આ સાંભળતા આપણા રૂવાટા ઉભા થઈ જશે. અહીંયા કે છે, અદૈક ભાવની પર્યાયની વાત ના કરો. અહીંયા કે છે, સાયિક ભાવની પર્યાયથી પણ પાર છે. આહા, શું કીધું? મોક્ષ. અહીંયા આ ગાથાની, આ ગાથાનો સ્વર શું છે ખબર છે? મારે મોક્ષ કરવું નથી, હું તો મોક્ષ સ્વરૂપ છું. પોઈન્ટ સમજાય છે? મારે મોક્ષ, સિજલબેન, કરવું નથી. અરે હું શું મોક્ષની ભીખ માંગું? એક સમયની પર્યાયની ભીખ માંગું? જ્યાં હું કેવો? અરે હું તો મોક્ષ સ્વરૂપ છું. ખ્યાલ આવે છે કે નહીં? મારામાં અશુદ્ધતા આવી હોય તો હું અશુદ્ધતાને નાશ કરું ને. વર્ષાંડી, પોઈન્ટ સમજાય છે?
જબરદસ્ત ગાથા છે, આ આખો દ્રષ્ટિનો વિષય બતાવવા વાળી ગાથા છે. આ દ્રવ્ય સ્વભાવને આ પોઈન્ટ ઓફ વ્યૂ થી જો તો અહીંયા કહે છે મોક્ષ લાવો નહીં પડે, મોક્ષ વરમાળા લઈને ઊભી રહી જશે. સેજલબેન, મોક્ષ શું કરશે? રીટાબેન, વરમાળા લઈને ઊભી રહી જશે. શું કીધું? કોઈ હોય ને, કોઈ વ્યક્તિ કોઈ મિત્ર હોય અને એ કોઈ મિત્રને એમ કે તમે જેલમાંથી ક્યારે છૂટા? શું કે તમે જેલમાંથી ક્યારે છૂટા? તો કે અરે શું વાત કરો છો, તમને આવું બોલતા આમ ન થાય એવું કે હું જેલમાં ગયો જ ક્યારે છું? હું જેલમાં ગયો જ ક્યારે છું કે તમે આમ મને પૂછો છો? એમ અહીંયા કહે છે કે મારે મોક્ષ કરવું છે. તો કે બંધાયો જ ક્યારે હતો? ટોન ખબર પડે? ટોન, હું બંધાયો જ ક્યારે હતો કે મારે મોક્ષ કરવું હોય? અરે યાર, હજી તો આપણે ક્યાં ઉભા છે બધા? તો કે પર્યાયમાં, સમજાય છે કે નહીં? હું કેવો? તો કે હું તો મોક્ષ સ્વરૂપી છું. હું કેવો? બને બનાયેલો તત્વ, શુદ્ધ કરવાનો નથી, શુદ્ધ છું. હા હા, સમજાય છે, સમજાય છે. આ ગાથા આવતી તારે તો ગુરુદેવ ઉછળી પડતા, આમ નાચી ઉઠતા. કારણ કે આ ગાથા કહેવાય તો કે આ છઠ્ઠી ગાથા જેવી કહે છે ને, સમયસારની મુખ્ય ગાથા છે. એમાં 320 નંબરની ગાથા આખા આપણને નિર્ભર કરી નાખે છે. જ્યાં એમ કહી દીધું કે મોક્ષ પણ કરવાનું નથી, તો પછી અહીંયા એમ કહે છે કે હું બંધને કરું, હું રાગને કરું, એ તો બહુ દૂરની વાત છે. સમજાય છે તમને? લોકોને પોઈન્ટ સમજાય છે? શું કીધું અહીંયા? જબરદસ્ત પારણામિક ભાવ, એક તંકોત્કીર્ણ ધ્રુવ લક્ષણ વાળો હું એવો એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, અજર અજર અમર છું. કે છે ને, ઓલા પર્યાય તો નવીન થાય છે. પર્યાય તો, સિજલબેન પાછળ ખ્યાલ આવે છે, પર્યાય તો નવીન થાય છે. હું કેવો ખબર છે? હું તો બહુ જૂનો. શું કહે છે? હું બહુ જૂનો છું. ક્યારનો? કાંઈ હશે ને આમ સ્ટાર્ટિંગ પોઈન્ટ, 500 વર્ષ, 5000 વર્ષ, કેટલા વર્ષ? રીટાબેન, કેટલા વર્ષ? આપણે મ્યુઝિયમ હોય ને, મ્યુઝિયમ આપણને આમ ખબર પડે કે કંઈક મ્યુઝિયમમાં કંઈક બહુ વર્ષ જૂની કોઈ વસ્તુ છે, તો તરત શું કરશું આપણે? બધા જઈએ કે નહીં જોવા? કેટલી જૂની, અરે આટલા વર્ષ જૂની વસ્તુ કેવી હશે? બોલો, આ ભગવાન આત્મા કેટલો જૂનો? અહીંયા કહે છે ગુરુદેવ શ્રી, રોજ સવારે કહે છે હું કારણ પરમાત્મા ત્રિકાળ અનાદિ અનંત. બોલો, આ હા, સમજાય છે ને? અનાદિ અનંત, કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ, કોઈ એન્ડિંગ પોઈન્ટ? તો કે ના, અનાદિથી અનાદિથી. આ મહિમા નો આવે? આ મોલું કેલો 500 વર્ષ જૂની જો, આની 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 કોતરની? તો કે અરે અરે, જરાય આમથી તેમ નથી થયા, એવું ને એવી જ વસ્તુ. તો આપણા મહિમા તો જોવા, મહિમા એક સેકન્ડમાં કેવી આવી જાય? ઓહો, અરે હા, કલાકાર કોણ છે? આનો કલાકાર કોણ છે? હને તરત કહે ને, એમ અહીંયા આપણને ધ્રુવ સ્વભાવની મહિમા આવે છે ને, તરત આપણને કોણ, બધા સામેવાળા પ્રશ્ન કરે, તમે કોના શિષ્ય છો? તમારું જીવન આવું કેમ છે? તમે બધા ઉદયમાં આમ પ્રસન્ન કેમ છો? તમને આમ કંઈ થતું કેમ નથી? તમે દુઃખી કેમ નથી દેખાતા? તો કે અરે, અમારા જીવનના ઘડતર કોણ છે? ગુરુદેવ શ્રી છે. એવો માલ, એવો ગાયક પરમાત્મા બતાડી દીધો કે જ્યાં ઉદય અને સંયોગની તો શું વાત કરીએ, જ્યાં મોક્ષની પર્યાય પણ મારા ત્રિકારીને સ્પર્શી નથી, તો ઉદય અને સંયોગના શું રોદરા રોઈએ? રીટા આંટી, રીટાબેન, ખ્યાલ આવે છે ને? ઉદય અને સંયોગ તો મારા બાઉન્ડ્રીમાંથી એકદમ બહાર છે, ખ્યાલ આવે છે ને? શૈલેષભાઈ ઘણી વાર નથી ગાતા પંડિતજી? લાવ્યા હતા કેટલું અને લઈ જવાના કેટલું, અંતે તો છાણા ને લાકડા રે, જરા સરવાળા માંડજો. શું કીધું? કોણ આવશે સાથે, કોણ આવવાનું છે? એક જે આ પારણામિક ભાવ નિત્ય ટકવા વાળો, બધું અહીંયા છૂટેલું જ છે. જ્યાં ગાથામાં કહી દીધું કે આ ચાર ભાવ, પાંચ ભાવ છે ને, પાંચ ભાવ, કોઈ પાછળથી નામ કહી શકે પાંચ ભાવ? હા, આંટી બોલો, બેન બોલો. હા, ઓપ્શમિક, બહુ સરસ. આ પાંચ ભાવમાંથી ચાર ભાવ કેવા? પર્યાય રૂપ. અને એક ભાવ કેવો આંટી? દ્રવ્ય રૂપ. અહીંયા કીધા ઔદ્યોગિક ભાવ, ઔદ્યોગિક ભાવ વાળો તું નહીં, પણ શાયિક ભાવ વાળો પણ હું નહીં. સોગાનીજીની ભાષામાં વાત કરીએ તો કે પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે, હું કોનું ધ્યાન કરું?
કારણ કે હું તો કોણ છું ખબર છે? હું તો ધ્યાનની મૂર્તિ છું. વિતરાગતા આવી હોય તો આવે, પણ હું તો વિતરાગ સ્વરૂપ છું. સમજાય છે કે નહીં? આની મહિમા આવે તો એક ક્ષણ માત્રમાં મોહનો નાશ અને સમ્યક્તની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. એક રાતમાં સોગાનીજીને કામ થઈ ગયું. એક રાતમાં કેવી રીતે થયું બોલો? વિચાર કરો. ગુરુદેવનું એક પ્રવચન સાંભળ્યું અને શું કરી લીધું? તો કે આવા ત્રિકાળીનું લક્ષ્ય, આવા ત્રિકાળીની શ્રદ્ધા અને આવા ત્રિકાળીનું બહુમાન જ્યાં પર્યાયમાં આવી ગયું, જ્ઞાન અને રાગ છૂટા છે જ્યાં ખ્યાલ આવી ગયો. કારણ કે રાગ તો કેવો છે? તો કે અંધકાર સમાન છે. ખ્યાલ આવે છે ને? અને હું કેવો છું? ચૈતન્યનો પુંજ છું, પ્રકાશ છું. આવો જ્યાં ત્રિકાળીનો બહુમાન આવે તો કે છે પર્યાયમાં મોત ટાળવો પડશે નહીં, તળિયા વગર રહેશે નહીં. એવી આ ગાથા છે, જબરદસ્ત ગાથા છે. જે આ ગાથામાં કહે છે કે મારે મોક્ષ કરવું નથી, પણ હું તો કેવો છું? મોક્ષ સ્વરૂપ છું. ચાર વસ્તુની વાત કરી. ચાર વસ્તુની બંધનો, ઉદયનો, નિર્જરાનો અને મોક્ષનો. આ ચારેઓ ચારનો હું કેવો? હું જાણનાર છું. હવે અહીંયા જાણનાર કહીને ત્રણ વસ્તુની વાત કરી. એક તો દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ તો બધાનો જ કેવો? બધાનો કેવો? તો કે જાણન સ્વભાવી. ખ્યાલ આવે છે ને? પર્યાયમાંથી એમાં કંઈ પરિણામ જ નથી થતું. કેવો છે સ્વભાવ? એવો સ્વભાવ જ એવો છે. અને એક એવો જીવ કે જેની પર્યાયે આવા સ્વભાવનો અનુભવ કર્યો તો પર્યાયમાં કેવો થયો? જાણનાર થયો, પર્યાયમાં જ્ઞાતા થયો. અને ત્રીજો જીવ કયો? કે જે આવો સ્વભાવ, આવો જાણવા દેખવાનો સ્વભાવ હોવા છતાં પણ નથી જાણતો. ખ્યાલ આવે છે ને? કારણ કે એનો પણ, અજ્ઞાનીનો પણ સ્વભાવ તો જાણવા દેખવાનો છે, અને એની જ્ઞાનની પર્યાયમાં પણ હર સમય જ્ઞાયક જણાઈ રહ્યો છે. આ બાલ ગોપાલ સર્વ જીવોને જાનન હાર જણાઈ ગયો રે, આત્મ તારી ભક્તિમાં ભીંજાઈ ગયો રે. હર સમય એને પણ જણાઈ રહ્યો છે, પણ શું નથી કરતો? તો તે ક્યાં લક્ષ્ય નથી કરતો. હું આવો છું એવો નિર્ણય નથી કરતો. એટલે અજ્ઞાન ભાવથી શું કરે છે? પરનો અને પર્યાયનો કરતા બને છે. અંડી કોનો કરતા બને છે? પરનો અને પર્યાયનો અજ્ઞાન ભાવથી કરતા બને છે. કરી શકતો તો નથી, અજ્ઞાન ભાવથી શું થાય છે? કરતા બને છે. ખ્યાલ આવે છે કે નહીં? હવેની અજ્ઞાનતાને નાશ કરવા માટે ઉપાય એ જ છે કે એ શું પોતાને માને? શું માને? કે હું અકર્તા છું, અવેદક છું, અકારક છું અને અભોક્તા છું. જ્યારે એવો નિર્ણય થાય છે તો પર્યાયનો સ્વર બદલાઈ જાય છે. અને પર્યાય પણ એમ કહે છે કે હું કેવી? તો કે હું કરતા નહીં, હું તો જ્ઞાતા છું. ખ્યાલ આવે છે ને? આખા જગતની એ પર્યાય કેવી થઈ જાય છે? જ્ઞાતા થઈ જાય છે. કારણ કે આખું એનું મુખ કોના તરફ? અહીંયા શબ્દ આપ્યા છે, વારંવાર અહીંયા શબ્દ આપ્યા છે. શુદ્ધ જીવ, શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમન વાળો જીવ, શુદ્ધ જ્ઞાન રૂપે, તમે વાંચો ને તો ઘડી એ બાકી આવ્યા કરશે. શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમન વાળો જીવ, શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમન વાળો જીવ એટલે કે જેને આવો અનુભવ થયો છે. અનુભવ થયો છે, કારણ પરમાત્મા તો આવો છે, પણ કાર્ય પણ કેવું થઈ ગયું? તો કે એવું જ થઈ ગયું. પર્યાય પણ કેવી થઈ ગઈ? તો કે અકર્તા ને અવેદક થઈ ગઈ. ખ્યાલ આવે છે ને? પર્યાય કેવી થઈ ગઈ? તો કે નિર્ભાર થઈ ગઈ. હમણાં સુધી કર્તૃત્વના ભાર લઈને ફરતી હતી, હું કરી શકું છું, બદલી શકું છું, ભોગવી શકું છું. ખ્યાલ આવે છે ને? આ બધા મારા. પણ હવે પર્યાય પણ, પર્યાય તો કે પર્યાય નિર્ભાર થઈ ગઈ. કારણ કે પર્યાય કોને લક્ષ્ય કર્યું? સેજલબેન, એવા અકર્તા અજ્ઞાયકનું, અકર્તા અવેદક સ્વભાવનું લક્ષ્ય કર્યું તો એ પર્યાય પણ કેવી થઈ ગઈ? એવી થઈ ગઈ. ખ્યાલ આવે છે ને? હવે અહીંયા કહે છે કે એ ઉદ્દેશ્યને, એ સમ્યક દર્શનને પ્રગટ કરવાનો ઉપાય શું રીટાબેન? તો કે વારંવાર સમ્યક દર્શનની પર્યાયને યાદ નહીં કરો. મારે સમ્યક દર્શન કરવું છે? તો કે ના. કોને યાદ કરું? કોને યાદ? અકારક અવેદક. અરે કીધું છે, છ મહિના જો લગાતાર આ જીવ, કાર્ય તો થઈ જશે અંતરમુહૂર્તમાં, અંતરમુહૂર્ત પણ નહીં, એક સમયમાં થાય છે. એક સમયમાં શું થઈ જાય છે? તો કે અંધકાર હતું અને પ્રકાશ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં?
એમ અહીંયા કહે છે, શું કહી દીધું કે એ કહે છે ઉદ્દેશ, ઉદ્દેશને વારંવાર યાદ નહીં કરો, પણ શું કોને યાદ કરો કે જે અકારક વૈદક સ્વભાવ વાળો આત્મા છે એને વારંવાર મુખ્ય કરો. તો કહે છે કે કાર્ય થયા વગર રહેશે. કરોડપતિ બનવું છે, કરોડપતિ, કરોડપતિ બનવું છે ને, તો વારંવાર 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 મારે કરોડપતિ બનવું છે, મારે બનવું છે, તો બની જશું, બની જશું કે નહીં આંટી બોલો? કેટલી વાર રટું એટલે કેટલી વાર બોલું, કેટલી વાર? તો કે નહીં બોલો, નહીં રટો નહીં, પણ એનો જે સાધન છે ને, એનો જે ઉપાય છે ને આંટી, એ ઉપાય જો ઉપાયમાં લાગી જશે તો અહીંયા પર્યાયમાં, તો કે ઓલા ઓલા ભારમાં કરોડપતિ બન્યા વગર રહેશે નહીં. એમ અહીંયા કે છે હું ગાયક, હું અવિનશ્વર, હું એક, હું શુદ્ધ, હું સકલ નિરાવરણ. પ્રત્યક્ષ પ્રતિભાસમાં એવા ગાયક જો અનુભવમાં આવે તો અહીંયા કહે છે પર્યાયમાં કેવો થઈ જશે? તો કે કાર્ય થયા વગર સમ્યક, તો અકારક અવેદક થયા વગર રહેશે. ઉદ્દેશ્યને યાદ નહીં કરો, પણ જે સ્વભાવ છે ને એને વારંવાર મુખ્ય કરો. હું એક સમયની ભીખ શું, પર્યાયની ભીખ શું માંગું કે જ્યાં મારી પાસે આખો વૈભવ, આખો ખજાનો પડ્યો છે, અને એ ખજાનામાંથી શું નીકળવાની છે? અનંતકાળ શું નીકળશે રીડાબેન? અનંતકાળ, એવી ને એવી, એવી ને એવી. તો કે શુદ્ધ પર્યાય નીકળશે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરું કે આ દ્રવ્ય સ્વભાવનો અનુભવ ના કરું, દ્રવ્ય સ્વભાવ તો જેવો છે ને એવો જ રહેવાનો છે. કે છે ને રસગુલ્લા ખાવું કે રસગુલ્લા ન ખાવું, રસગુલ્લા કેવા રહેશે? હંમેશા કેવા રહેશે? તો કે મીઠાસમય, મીઠાસમય. એમ અહીંયા હું મારા દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરું કે ના કરું, મારો દ્રવ્ય સ્વભાવ તો હંમેશા, તો કે હંમેશા, હંમેશા જોકા ત્યો સુખથી લબાલબ, જ્ઞાનથી લબાલબ ભરેલો. ખ્યાલ આવે છે કે નહીં? અને અહીંયા બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે, બહુ જબરદસ્ત ઉદાહરણ આપ્યું છે. કોનું ઉદાહરણ આપ્યું? કોનું? નેત્રનું ઉદાહરણ આપ્યું, નેત્રનું. આંખનું ઉદાહરણ આપ્યું વર્ષાંડી, આંખનું. આંખ શું કામ કરે છે? એક્ઝેક્ટલી આંખનું જેવું કામ થાય છે ને, એક્ઝેક્ટલી કોનું કામ થાય છે ખબર છે? મારા ગાયકનું કામ થાય છે. આંખ દેખે છે અગ્નિને, જેમ નેત્ર દેખે અગ્નિને, બરાબર ને? અગ્નિને દેખે છે આંખ, બરાબર કે નહીં? હા ને, જેમ અગ્નિ, આપણે ગાથા પાછી બોલું છું, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદક, અરે જાણે જ કર્મો દય નિર્જરા, બંધ મોક્ષને. શું કીધું અહીંયા? જેમ નેત્ર છે ને, નેત્ર એ અગ્નિને શું કરે? માત્ર દેખે છે. અગર એ અગ્નિ અગ્નિ રૂપે થઈ જાય તો તો બળી જાય. અગ્નિ રૂપે થઈ જાય તો બળી જાય. નેત્ર જ્યાં છે ને ત્યાં રહીને શું કરે? તો કે અગ્નિને માત્ર દેખે છે. એમ અહીંયા ગાયક, ગાયક નો સ્વભાવ કેવો? તો કે જાણવા દેખવાનો. તો કે જ્યાં છે ને ત્યાં રહીને પરને શું કરે છે? જાણે છે ને દેખે છે, બરાબર કે નહીં? અગર એ પરને પર રૂપે થઈ જાય તો તો પરનો નાશ થતા પોતાનો નાશ થઈ જાય ને, જડ અને ચેતન એક થઈ જાય સેજલબેન. પણ અહીંયા કહે છે કે પરને જાણવા માટે એને પર રૂપે થવું નથી પડતું. અગ્નિને જાણવા માટે નેત્ર અગ્નિ રૂપે થવું નથી પડતું. એમ જ્ઞાને જ્ઞેને જાણવા માટે જ્ઞાને રૂપે થવું નથી પડતું. ખરેખર કહીએ તો પર જ્ઞેને જાણવું એ પણ વ્યવહાર છે. એ આવશે, આપણે પછી લેશું, હજુ ઘણા દિવસ છે, રાઈટ? એ આવશે, ખ્યાલ આવે છે ને? અહીંયા તો શું કહે છે કે અહીંયા બે વસ્તુ વાત કરી, બે વસ્તુ રીડાબેન. એક તો દ્રવ્ય સ્વભાવ જે છે ને, એ દ્રવ્ય સ્વભાવ જાણન સ્વભાવ છે, એમાં જાણવાની ક્રિયા નથી થતી, પણ એને આશ્રિત જે પરિણતિ ઉત્પન્ન થઈ છે એ પર્યાય કેવી થઈ ગઈ? તો કે આખા જગતની, આખા વિશ્વની બધી પર્યાયોની જ્ઞાતા થઈ ગઈ. હવે જે જ્ઞાનીને અસ્થિરતાજન્ય રાગ, અસ્થિરતાજન્ય રાગ તો દેખાય તો છે ને, જ્ઞાની ધંધો વ્યાપાર કરે છે, ચક્રવર્તી ને 96,000 રાણીઓનો રાગ. તો કે છે શું વાત કરો છો તમે, શું વાત કરો છો? આ ગાથા કહે છે કે અમને રાગ દેખાતો જ નથી. અમને રાગ, આ રાગ, રાગની વાત કરો છો? જ્યાં અહીંયા કહી દીધું, અહીંયા કહી દીધું, કીધું ને પરને જાણવું એ પણ વ્યવહાર છે.
ખરેખર જ્ઞાની તો પોતાના જ્ઞાનને જાણે છે, સમજાય છે કે નહીં? આત્માને જાણે છે. શ્રદ્ધા શું કહે છે? મને મારામાં તો રાગ, શ્રદ્ધાની પર્યાય, શ્રદ્ધાની પર્યાય શું કહે છે? કે હું તો રાગનો અકર્તાને, જેમ સ્વભાવમાં રાગનો પ્રવેશ નથી, એમે દ્રષ્ટિ જે દેહ્ય સ્વભાવને સમર્પણ થઈ, એ દ્રષ્ટિ પણ શું કરે છે? રાગનો શું કરી નાખે છે? નિષેધ કરી નાખે છે. હવે કે ચલો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન, આટલું બધું તો રાગ વહીતો છે, આટલું બધું તો રાગ છે, તો કે છે સમયસાર એને ગણતો જ નથી. સેજલબેન, સમયસાર એને ખબર છે રાગ કેવો છે? રાગ, એ રાગ ડાળિયા પાંદડા સમાન છે, જે મૂળ નષ્ટ થઈ ગયું ને, મૂળ જ. તો કે જે હવે ઓલા દાડિયા પાંદડા તો કેટલો ટાઈમ તો કે રહેવાના જ નથી, કારણ કે સ્વભાવમાં તો રાગ છે નહીં, પણ એ દ્રષ્ટિ જે સ્વભાવનો સ્વીકાર કર્યો, એ દ્રષ્ટિ પણ કહે છે કે હું રાગી નથી. હું કોણ છું? તો કે હું અકર્તા, અવેદક, અભોક્તા અને અકારક છું. ખ્યાલ આવે છે? આ ગાથા શું કહે છે? તો કહે છે જેમ દ્રવ્ય સ્વભાવ એવો છે, તો દ્રવ્ય સ્વભાવને સમર્પણ થવા વાળી પર્યાય પણ કેવી થઈ જાય છે? તો કે પર્યાય પણ નિહાળ થઈ જાય છે, એ પર્યાય પણ ભગવત થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કે જેમ કે કોઈ સ્ત્રી હોય ને, સ્ત્રી ભિખારી હોય અને રાજાને વરણ કરે, તો કેવી થઈ જાય? તો કે રાણી થઈ જાય. એમ અહીંયા એ પર્યાય જ્યાં દ્રવ્ય સ્વભાવને સમર્પણ થાય છે, તો બેડો પાર થઈ જાય છે, નિહાળ થઈ જાય છે. હવે કે છે હું મરતી નથી, ખરેખર જોઈએ તો મરે છે, કારણ કે પર્યાયનો સ્વભાવ હર સમય, પહેલાં કેવું પર્યાય પોતાને મરતી હોય અનુભવ કરતી હતી, મરતી પોતાને કેવી અનુભવ કરતી હતી? મરતી હોય. ખ્યાલ આવે છે કે નહીં? હને પોતાનું મરણ થતું અનુભવ કરતી હતી, પણ હવે પર્યાય દ્રવ્ય સ્વભાવનો અનુભવ કર્યો, તો હવે પર્યાયનો સ્વર બદલાઈ ગયો. હવે પર્યાય કે છે હું કેવી? તો કે હું અવિનશ્વર. હું કેવી? તો કે હું અજર અમર. હું કેવી? તો કે હું ત્રિકાળ. આખી શ્રદ્ધાનો પર્યાયનો સ્વર જ શું થઈ જાય છે? બદલાઈ જાય. કેમ બદલાઈ ગયો? કારણ કે એની દિશા બદલાઈ ગઈ, એટલે દશા પણ તો કે બદલાયા વગર રહેતી નથી. ખ્યાલ આવે છે? એવી આ જબરદસ્ત ગાથા છે. અને આ ગાથાનો એક વાક્ય જે કહે છે કે હું સકળ નિરાવરણ, પર્યાયનો પણ મારામાં આવરણ નથી, પ્રવેશ નથી. ખ્યાલ આવે છે ને? ગુરુદેવ એની માટે કહેતા ને, ગુરુદેવ શું કહેતા? કે શિયાળાનું ઘી એટલું બધું સીજી જાય કે તાવેથો અંદર નાખવા જઈએ ને, તો તાવેથો પણ શું થઈ જાય? બળી જાય. એમ અહીંયા કહે છે અદૈક ભાવની તો શું વાત કરીએ, શારીરિક ભાવની પર્યાયને નિયમસારમાં કહી દીધું પરભાવ છે. નિયમસારમાં શું કહી દીધું? આ આ આ વસ્તુ આ ત્રિકાળીની સામે ચાર ભાવ કયા કહી દીધા બેન? ચાર ભાવ તો કે પરભાવ છે. પરભાવ, પરભાવ એટલે સમજાઈ ગયા? પરભાવ એટલે આખા પરના ખાતામાં નાખી દીધા. બીજા ભાષામાં કહીએ તો પર્યાયને અવસ્તુ કહી દીધી. અવસ્તુ, કારણ કે હું કેવો છું મિરીતાબેન? હું કેવો છું? વસ્તુ છું. અને પર્યાય કેવી છે સેજલબેન? અવસ્તુ છે. હવે અવસ્તુ અવસ્તુ અવસ્તુની મમતા કેવી રીતે કરું? અવસ્તુની મમતા કરાય? અવસ્તુ કોઈ વસ્તુ હોય તો મમતા કરાય, અવસ્તુની તો મમતા જ ન કરાય. એમ પર્યાય બીજા જ સમય શું થઈ જવાની છે? અરે એ પર્યાય જ્યારે પર્યાયનું મમત્વ કરવા જાય છે ને, પણ બીજા સમય જ પર્યાય શું થઈ જાય છે? તો કે બીજા સમય પર્યાય નષ્ટ થઈ જાય છે, કારણ કે પર્યાયનું જીવન ખાલી એક સમયનું છે. એ પર્યાયને ખ્યાલ આવી ગયો કે ઓહો, હું જેને સમર્પણ કરતી હતી મારી મમતા, અરે એ પર્યાય તો મને હર સમય શું આપીને જતી રહી છે? ખબર છે? ધોકો આપીને જતી રહી છે. તો હવે પર્યાયનું મમતા પર્યાયને આપવાનું બંધ કરી દીધું, અને એ પર્યાયનું મમત્વ કોને આપીને બેસે છે? તો કેવા ત્રિકાળીને પર્યાય મમત્વ આપે છે. તો એ પર્યાય પણ કેવી થઈ જાય છે? તો કે ત્રિકાળ થઈ જાય છે. હા, સમજાય છે ને? મરે છે પણ પોતાને મરણવાળી અનુભવ નથી કરતી, પોતાને જીવંત અનુભવ કરે છે. અને આપણે પોતાને જીવંત ત્યારે અનુભવ કરશું જ્યારે આવા જીવંત સ્વભાવનો આપણે અનુભવ કરશું. અને જો આ પર્યાયમાં કામ નહીં થાય, તો કહે છે કે આ 320 ગાથા મળ્યા પછી, આ મોને ક્ષય કરવાવાળી ગાથા મળ્યા પછી જો કાર્ય નહીં થાય, તો કહે છે કે આપણા ઉતારા ક્યાં થશે? અને ફરી પાછું આ સમયસર મળવા, ગુરુદેવ શ્રી મળવા, આ કાળમાં
આવી ઊંચી વાત મળવી આ બધું બહુ દુર્લભ થઈ હશે અને પછી આ કામ કરવું પણ શું થઈ હશે બહુ દુર્લભ થઈ હશે કે છે આપણને આટલી ઊંચી વાત મળી છે બહુ ભાગ્યશાળી જીવો છીએ અને આ ગાથા જે આપણને કહે છે એવા ગાયકને આપણે હર સમય મુખ્ય રાખીએ બેનશ્રી બેન જેમ એમના જ્ઞાનમાં હર સમય એમને આ ગાયક જ દેખાતો હતો કોનો આશ્રય લઉં જગતમાં કોઈ પર્યાય આશ્રયદાયક નથી તો પરનો આશ્રય લઉં એ તો વાત બહુ દૂરની છે કારણ કે પર તો મને પર તો મારાથી છૂટેલું છે જ્યાં પર્યાય મને સ્પર્શ નથી કરી તો પરદ્રવ્ય તો મારાથી ભિન્ન છે એવા એવા પર્યાય પર્યાય જ્યારે ત્રિકાળીને સમર્પણ થાય છે તો પર્યાય પણ નિહાળ થઈ જાય છે અહીંયા કહે છે ને પર્યાય પણ કેવી થઈ જાય છે સદાકાળ આનંદમય સુખમય ખ્યાલ આવે છે ને કારણ કે જે જૈન છે એ દુઃખી નથી અને જે દુઃખી હો એ જૈન નથી શું કીધું જે જૈન છે એ દુઃખી નથી અને જે દુઃખી હોય એ જૈન નથી આપણે જૈન છીએ ને અને જૈન એને જ કહેવાય છે જીનનો અનુભવ કરવા વાળા જ જૈન છે આત્માનો અનુભવ કરવા વાળા જ જૈન છે ખ્યાલ આવે છે કે નહીં આપણને આવો કુળ મળ્યો અહીંયા જન્મ થયો હવે અહીંયા કહે છે કે આવા પરમેશ્વર તત્વ આવા પારણામિક તત્વને આપણે ખૂબ ઉર્ધ્વ રાખશું પર્યાયમાં કારણ કે ખરેખર જોઈએ તો આ જ હું છું આ જ મારું સ્વરૂપ છે અને જ્યાં આનો અનુભવ થતાં પર્યાય પણ કેવી થઈ જાય છે અવિનશ્વર થઈ જાય છે કૃતકૃત થઈ જાય છે કંઈ કરવાનું રહેતું નથી એવા આપણે પણ આવા અવિનશ્વર તત્વનો વારંવાર વારંવાર શું કરીએ આપણે વર્ષાંતિ વારંવાર આનો શું કરીએ આશ્રય લઈએ કારણ કે છૂટવાનો ઉપાય આ જ છે આપણે જો પર્યાયમાંથી છૂટવું હોય ખ્યાલ આવે છે ને પર્યાયની વાત કરું છું દ્રવ્ય સ્વભાવ તો કેવો તો કે મુક્ત જ છે એવા મુક્ત સ્વભાવનો અનુભવ જ્યાં થાય છે હું મુક્ત છું જ્યાં એવો અનુભવ કરશું તો પર્યાય પણ કેવી થઈ જાય છે મુક્ત થઈ જાય છે ખ્યાલ આવે છે કે નહીં કહે છે ને સોગાનીજી કહે છે ને પર્યાય એનું કોણું કોના 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 એટલે કે એના પ્રદેશ પ્રદેશ કોની માટે ખાલી કરી નાખ્યું ચપ્પે ચપ્પા કોની માટે તો કે ત્રિકાળી માટે ખાલી કરી નાખ્યું ખ્યાલ આવે છે ને અને ત્રિકાળીનો સ્વર કેવો નીકળે છે ત્રિકાળીનો સ્વર નીકળે છે કે હું પર્યાયને ક્યાં રાખું મારી પાસે પર્યાયને રાખવા માટે જગ્યા જ નથી એવા જ્યાં ત્રિકાળ અભેદ એક અખંડ અવિનશ્વર તત્વનો જ્યાં અનુભવ થાય છે ત્યાં પર્યાય પણ કેવી થઈ જાય છે સુધરી જાય છે આદત બગડેલી હતી પણ વસ્તુ તો કેવી હતી સુરક્ષિત હતી તો વસ્તુ જે સુરક્ષિત હતી એને આદર્શ બનાવે છે તો પર્યાય પણ કેવી થઈ જાય છે સુધરી જાય છે એવી આપણને આ જબરદસ્ત 320 નંબરની ગાથા આચાર્ય દેવે આના ઉપર બે આચાર્યએ બહુ જબરદસ્ત ટીકા લખી છે જયસેન આચાર્ય દેવે તાત્પર્ય વૃત્તિ અને અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિ બરાબર ને બે ટીકા લખી છે કેટલું કેટલું વર્ણન કર્યું છે કારણ કે આ ત્રિકાળીનું વર્ણન કરતા ભગવાન પણ થાકતા નથી અરે 33 સાગર સુધી સર્વાર સિદ્ધિના દેવો તો કે જે 33 સાગર સુધી શું કરે છે આંટી શું કરતા હશે આપણને શું કરતા હશે શું કરતા હશે 33 સાગર અહીંયા તો આપણી આજુબાજુ કોઈ ન હોય ને તો આપણે 3 કલાક પણ કાઢવા કેમ કાઢશું કેમ કાઢશું કેમ કાઢશું એકલા છે કેમ કાઢશું ત્યાં તો 33 સાગર ખબર છે કેમ જાય છે 33 મિનિટ જેવા સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો તારી ચર્ચા કરતા અસંખ્ય કાળનું આયુષ્ય તો તારામાં વીતાવતા તત્વનું એવું કેવું જોર કે તારું ચિંતન કરતા કરતા ઉદરાવના ગાયકનું એવું કેવું જોર કે તારું ચિંતન કરતા કરતા ઉદરાવના કેવો કેવો પરમેશ્વર પદાર્થ છે પારણામિક ભાવ સિદ્ધોની જાતિવાળો જ્ઞાનીને અંદરથી બહાર નીકળવું ગમતું નથી અને અજ્ઞાનીને બહારથી અંદર આવવું ગમતું નથી હવે અંદર એવા જામી જઈએ કે બહાર નીકળવું આપણને ગમે નહીં કારણ કે આ એકદમ સીમિત થવાનો માર્ગ છે દ્રવ્ય સ્વભાવ તો જેવો છે હું માનું કે ન માનું એ તો એવો જ રહેવાનો છે અને આજે માનું કે કાલે માનું માનવું તો મારે
આજ પડશે, આજ માર્ગ અપનાવવો પડશે, કારણ કે આપણને બધાના પર્યાયમાં શું થવું છે, સુખી થવું છે, બરાબર કે નહીં? કારણ કે હું સુખી ત્યારે જ થઈશ કે આવા સુખથી લબાલબ ભરેલા તત્વોનો હું શું કરીશ, આશ્રય લઈશ, તો ક્યારે પણ દુઃખી થવાનો નથી. આ જ એક ઉપાય છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા પરમ પારણામિક ભાવનો આપણે બધા આશ્રય લઈએ અને પર્યાયમાં પણ આપણે બધા નિહાળ થઈ જઈએ, અનંતકાળ સિદ્ધાલયમાં આપણે બધા બિરાજમાન થઈ જઈએ, એવી જ મંગળ ભાવનાથી આપણે સ્વતંત્ર.